નમસ્કાર. આજના સમયમાં આપણે સાફ સફાઈ હાઇજીન ઉપર એટલો વધુ જોર દઈએ છે, એના બાવજૂદ પણ તમે એક વાત નોટ કરી હશે કે આજના સમયમાં સ્કિનની પ્રોબ્લમ, ચાહે એ રેસેસની પ્રોબ્લમ હોય, દાદર હોય, ખાજ હોય, ખરજવું હોય, એક્ઝિમાની પ્રોબ્લમ એટલી તેજીથી વધે છે. એના માટે આજ હું તમને એક એટલો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ અને એક તમને એવો ઉપાય બતાડીશ જેનાથી સિર્ફ તમને સ્કિનની પ્રોબ્લમ દૂર નહીં થાય, સાથે સાથે તમારી પેટથી લગતી બધી પ્રોબ્લમ પણ દૂર થઈ જશે. બે વસ્તુના દાણા તમને કેમ એને લેવા છે એની હું તમને જાણકારી કરાવીશ, અને સ્કિનની પ્રોબ્લમ, ચામડીના રોગનું મુખ્ય કારણ શું છે એ પણ આજ આપણે જાણશું. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી મુખ્ય કારણ સ્કિનના રોગ થવાનો કે જ્યારે તમારું પેટ સરખી રીતે સાફ નથી થતું, તમને સ્કિનના રોગ જોવામાં આવે છે. બીજા નંબર ઉપર તમે જે સિન્થેટિક કપડાં પહેરો છો, સિન્થેટિક કપડામાં પસીનો શોષાતો નથી અને ત્યાં કણે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે, અને ફંગલ ઇન્ફેક્શન જ્યારે બહુ વધુ થાય છે ત્યારે એ સ્કિનનો પ્રોબ્લેમ પણ એટલા તેજીથી વધી જાય છે. એક્ઝિમા, સોરાયસિસ, ખરાજવું, દાદર, અને એમાં બહુ વધુ તકલીફ થાય છે. અનેક મેડિસિન લેવા પછી પણ આપણે એટલા સારા પરિણામ નથી મળતા, કારણ કે ચામડીનો રોગ એક જિદ્દી રોગ કહેવાય છે. અને આ સમસ્યા જ્યાં કને પરસૈયો બગલમાં હોય છે, ઇનર પાર્ટમાં જ્યાં પસીનો શોખાતો નથી ત્યાં કણે વધુ જોવામાં આવે છે. મહિલાઓને અહીંયા નીચેની તરફમાં સ્કિનની પ્રોબ્લમ જોવામાં આવે છે. પગમાં, કારણ કે ટાઇટ લેગિન્સ પહેરે છે, અને જેન્ટ્સ લોકો જે જીન્સ પહેરે છે, સાથે સાથે જે સિન્થેટિક પેન્ટ પહેરે છે, એનાથી પગમાં પણ સ્કિનની પ્રોબ્લમ બહુ વધુ જોવામાં આવે છે, કારણ કે પસીનો નથી શોષાતો. એક મોટું કારણ સ્ટ્રેસ, ટેન્શન, તણાવ, એનો ઇફેક્ટ પણ આપણા સ્કિનમાં જોવામાં આવે છે, અને તમને સ્કિનથી લાગતી, ચામડીથી લગતા બધા રોગ તમારા સામે તમને ફેસ કરવા પડે છે. આ તો કારણ થઈ ગયા. હવે ઉપાય, સૌથી પહેલાં તમને એક લગાવવાનો ઉપાય બતાડી દઉં. એની માટે તમને 200 ml કોકોનટ ઓઇલ, એટલે નારિયેળનું તેલ લઈ લેજો. નારિયેળનું તેલ કાચી ઘાણીનું મળે તો ધી બેસ્ટ. એ મોઇસ્ચરનું કામ કરશે, ડ્રાયનેસને ઓછું કરશે, જે તમને ખંજવાળ ખરજવો છે એ દૂર કરવાની શક્તિ કોકોનટ ઓઇલમાં છે. હવે એ કોકોનટ ઓઇલના અંદર 50-60 પાન તમને કડવા લીમડાના લઈ લેવા છે. કડવા લીમડાના અંદર એવી પ્રોપર્ટી હોય છે, સદીઓથી આયુર્વેદ એને સ્કિનની પ્રોબ્લમ દૂર કરવા માટે એને ઉપયોગમાં લઈ આવે છે. એની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીવાયરસ એ પ્રોપર્ટી ધરાવે છે. એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ પણ એની અંદર હોય છે. એનો મતલબ કે યદી ખરજવામાં તમને ચર કરી કરીને એમ લાગે છે ત્યાં સોજો આવી ગયો છે, એ પણ લીમડાના પાનથી દૂર થઈ શકે છે. હવે એ પાનને સરસથી ધોઈ અને એકદમ ડ્રાય તમે પોછી લેજો. એને ઝીણ ઝણા તમે એના ટુકડા કરી લેજો, તેલની અંદર એને ઉમેરી દેજો. હવે આ તેલને ધીમા ગેસ ઉપર ધીમું તમે એને 10-15 મિનિટ માટે ગરમ કરી લેજો. પૂરો લીમડાનો જે પાનનો અર્ક છે એ તેલની અંદર આવી જશે, અને એ પાનને 8-10 કલાક માટે એ તેલની અંદર રહેવા દેજો. એની બાદ એ તેલને તમે ગાળી લેજો. યદી જામી ગયું છે, શિયાળાના દિવસમાં નારિયેળ તેલ જામી જાય છે, હલકું નવસેકું કરી એને ગાળી એને કાચની બોટલમાં રાખજો. એની બાદ એની અંદર ભીમ સેની કપૂર તમે લઈ આવી લેજો. કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં મળી જશે. ભીમ સેની કપૂર લેજો, એ પ્યોર શુદ્ધ કપૂર હોય છે. એ ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે, દાદર ખાજ ખરજવા માટે મેડિસિન દવાનું કામ કરે છે. હવે તમે ભીમ સેની કપૂરનો સરસથી પીસીને પાવડર કરી લેજો. 5 ગ્રામ એટલે 1 ચમચી તમને ભીમ સેની કપૂરનો પાવડર એ કોકોનટ ઓઇલ જે તમે લીમડાના પાનવાળું તૈયાર કર્યું છે એની અંદર ઉમેરી મળાવી સરસથી. હવે જ્યાં કણે પણ તમને ખરજવું છે, ચર આવે છે, રેસેસની પ્રોબ્લમ છે, ચકત્તા થઈ ગયા છે, તો તમે ત્યાં કણે એ તેલને સરસથી લગાવી લેજો, અને દિવસમાં 2-3 વાર અને રાત્રે સુવાના પહેલાં જરૂર તમે લગાવજો. મેજિકલી રિઝલ્ટ તમને સામે જોવામાં આવશે. હવે એની બાદ કે આપણે
જે સ્કિનની પ્રોબ્લેમ છે એની માટે, પેટની સફાઈ ઉપર પૂરું ખ્યાલ કરવું છે એની માટે તમને 10-12 દાણા સૂકી દ્રાક્ષ, તમે સૂકી દ્રાક્ષ 10-12 દાણા લઈ લેજો. આ જે મેં સૂકી દ્રાક્ષ તમને બતાડું છું, આવી સૂકી દ્રાક્ષો છે, 10-12 દાણા લઈ લેજો અને આને પહેલાં સરસથી ધોઈ લેજો. અને એની બાદ તમને નાની હરડ, એટલે બાલ હરડે જેને કહેવાય છે, આવી નાની નાની હરડ આવે છે. આમાંથી તમે એકદમ નાની હોય તો તમે 2 હરડે અને 10-12 દાણા સૂકી દ્રાક્ષ બંનેને સરસથી ધોઈ રાત્રે 1 કપ પાણીના અંદર પલાળી દેજો. સવારે ઉઠીને નેરણે કોઠે જ્યારે તમે ફ્રેશ થઈ જશો, બેસીને સૌથી પહેલાં પલાળેલું પાણી તમે 1 ઘૂંટડો ઘૂંટડો કરીને પી લેજો. અને સૂકી દ્રાક્ષ અને નાની હરડે એને ચાવી ચાવીને બંનેને સાથે ખાઈ લેજો. આને તમે નિયમિત કરવું પડશે. 1-2 દિવસમાં સ્કિનની પ્રોબ્લેમ જતી નથી. લાંબા સમય સુધી તમને એ તેલ પણ લગાવવું પડશે. અને આ જે તમને રેમેડી બતાડી છે, 2 વસ્તુના દાણા નિયમિત સેવન કરજો. જૂનામાં જૂની તમારી દાદર ખાજ ખરજવાની શિકાયત દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે સ્કિનના રોગ બહુ વધુ જોવામાં આવે છે. એ લોકોને આ વિડીયો બહુ હેલ્પફુલ થઈ શકે છે. યદી વિડીયો પસંદ આવ્યા, લાઇક શેર અને કમેન્ટ્સ કરતા બિલકુલ ન ચૂકતા. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.